નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ગોહિલ જીતેન્દ્ર. આપ લોકોનું ગીતાંજલિ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે ચાલી રહેલી કોરોનાની મહામારીમાં તમે ઘરે રહેશો, સુરક્ષિત રહેશો અને ઘરે બેઠા ઓનલાઈન અભ્યાસ પણ કરતા હશો. તો ચાલો આપણે આજે ધોરણ 7 ગણિત કે જેમાં આપણે પ્રકરણ નંબર 1 ચાલુ રહ્યું છે પૂર્ણાંક સંખ્યાઓ, તેમાં આગળ અભ્યાસ કરવા માટે આજે મળ્યા છીએ. તો આજે આપણે શું અભ્યાસ કરીશું? તો કે છેલ્લા ભાગમાં આપણે સ્વાધ્યાય 1.2 માં દાખલા નંબર 1 સુધી ગણી ગયા હતા. આજે આપણે સ્વાધ્યાય 1.2 જેમાં દાખલા નંબર 2 નો અભ્યાસ કરીશું. એટલે આજે આપણે દાખલા નંબર 2 આપણે ગણીશું. તો દાખલા નંબર 2 માં શું કહે છે જો બાળકો, એમાં 3 પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન છે, જેનો તફાવત 8 આવે એવા ઋણ પૂર્ણાંકોની જોડી. તફાવત કેટલો થવો જોઈએ? +8. જો બાળકો, એમાં પહેલો પ્રશ્ન, તફાવત 8 થાય એવા કોની જોડી? ઋણ પૂર્ણાંકોની. એવી ઋણ પૂર્ણાંકોની એક જોડ લખવાની કીધી છે. આપણે બબે જોડ લખશું. ચાલો પ્રશ્ન, તફાવત 8 થવો જોઈએ. તફાવત એટલે 5 ભાગ્યા +8 આવી હોય એવા બે માઇનસ વાળી સંખ્યા લેવાની છે. એટલે કે બે એવા ઋણ પૂર્ણાંકો લેવાના છે કે જેની બાદ બાકી +8 થાય. તો કઈ રીતે? જો બાળકો, બંને ઋણ પૂર્ણાંક એટલે બે માઇનસ વાળી સંખ્યા હોય તો એક સંખ્યા આવી થઈ ગઈ -1, પછી બાદ બાકી કીધી તફાવત એટલે -, અને બીજી પણ ઋણ સંખ્યા હોય તો હું -9 લખું. જો બાળકો, -1 --9 આનું સાદરૂપ આપો શું થશે? આ -1 ના -1 એમના, પણ અહીંયા ઓછે ઓછે શું થઈ જશે બાળકો? +9 થશે. હવે શું થશે? ઓછે વત્તે ઓછા, એટલે કે 9 માંથી 1 જાય અને 8, અને મોટો આંકડો પ્લસ છે. જવાબ શું આવશે? +8. અને આપણે કીધું છે કે બાદ બાકી કરવાની 8 લાવવાના, પણ બંને કઈ સંખ્યા હોવી જોઈએ? ઋણ સંખ્યા. તો આ બંને ઋણ સંખ્યા છે, એની હું બાદ બાકી પણ કરું છું. જવાબ કેટલો મળે છે મને? 8 મળે છે. તો આ પહેલી જોડ થઈ -1 અને -9. બીજી જોડ આપણે ગોઠવી દો બાળકો, કે જેનો જવાબ 8 આવી એને. તો આ રીતે થાય. જો બાળકો, -8 -16 આ રીતે પણ થાય. શું થશે? -8 ના -8, અહીંયા શું થશે? ઓછે ઓછે +16. તો શું જવાબ આવશે અહીંયા? વધે ઓછે ઓછા, એટલે બાદ બાકી કરવાની, 16 માંથી 8 જાય, એટલે કેટલા વધશે? 8. મોટો આંકડો પ્લસ છે, શું આવશે જવાબ? પ્લસ. તો આ પણ જોડી બની શકે, બંને ઋણ સંખ્યા જ છે અને બાદ બાકી કરું છું. જવાબ કેટલો મળે છે? 8 મળે છે. આવી જ રીતે આપણે બી પ્રશ્ન પણ આપેલો છે. બીજો પ્રશ્ન શું કહે છે જો બાળકો, તો બીજા પ્રશ્નમાં આપણને કહેલું છે કે જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એવા શોધવા. હવે સરવાળો કેટલો થવો જોઈએ? સરવાળો -5 થવો એવો ધન પૂર્ણાંક, સોરી, એવો ઋણ પૂર્ણાંક સંખ્યા લેવાની એક, અને એક સંખ્યા કઈ લેવાની? ધન પૂર્ણાંક સંખ્યા લેવાની. એટલે કે એક પ્લસ સંખ્યા ને એક માઇનસ સંખ્યા, એ બે સંખ્યા લેવાની, અને એમાં શું કરવાનો? સરવાળો. જવાબ કેવો આવવો જોઈએ? -5 આવવો જોઈએ. તો કઈ રીતે થાય? તો એક ઋણ સંખ્યા લઈ લો કે -6. ઋણ સંખ્યા શું લઉં છું? -6. સરવાળો કરવાનો છે એટલે વત્તા, અને એક કેવી? ધન પૂર્ણાંક એટલે પ્લસ વાળી સંખ્યા લેવાની. તો એ કઈ લઉં છું? 1 લઉં છું. કઈ લઉં? 1. તો હવે શું થશે જો તો બાળકો, તો એક માઇનસ, આ ઋણ પૂર્ણાંકમાં -6 લીધા, ધન પૂર્ણાંકમાં 1 લીધેલા છે. આ વધે ઓછે શું થાય? ઓછા થાય. ઓછા એટલે 6 માંથી 1 જાય તો શું વધે? 5. પણ મોટો આંકડો માઇનસ છે એટલે જવાબ શું આવશે? -5 આવશે. તો આ ઋણ પૂર્ણાંકમાં -6 લીધા, ધન પૂર્ણાંકમાં 1 લીધા, એક આવી જોડ બની. આપણે બીજી પણ જોડ બનાવી દઈએ. બીજી જોડ શું બનશે બાળકો, કે જેમાં જવાબ -5 આવે. તો આવી રીતે થઈ શકે, એક -10 લો અને એક +5 લો. ઋણ પૂર્ણાંક તરીકે -10 લીધા, ધન પૂર્ણાંક લીધે ક્યાં લીધા છે? 5 લીધા. વધતે ઓછે શું થાય? ઓછા. 10 માંથી 5 જાય તો શું વધે? 5. પણ મોટો આંકડો માઇનસ છે એટલે -. આવી રીતે જોડી બની. પહેલી જોડી -6 ને 1 લેવાની, બીજી જોડીમાં -10 ને 5 લેવાની. ત્રીજો પ્રશ્ન શું કહે છે? હજી ઇમાની ત્રીજો પણ પ્રશ્ન આવ્યો, શેની જોડ બનાવી લો જેનો તફાવત એટલે બાદ બાકી, જેની બાદ બાકી -3 હોય એવા ઋણ અને ધન પૂર્ણાંક લો. જેનો તફાવત બાદ બાકી -3
એમ કઈ બે સંખ્યા લેવાની તો એક ઋણ પૂર્ણાંક લેવાની એટલે કે એક માઈનસ વાળી અને એક ધન પૂર્ણાંક એટલે પ્લસ સંખ્યા લેવાની અને બાદબાકી કરવાની છે તો ઋણ પૂર્ણાંકમાં સમજી લો કે હું માઈનસ બે લઉં ઋણ પૂર્ણાંક તરીકે શું લઉં છું માઈનસ બે જવાબ કેવો લાવવાનો છે માઈનસ ત્રણ જવાબ લાવવાનો છે બરાબર તો હું ધન પૂર્ણાંક તરીકે એક લઉં છું ધન પૂર્ણાંક તરીકે શું લઉં છું એક આ માઇનસ બે લીધા પ્લસ માં એક લીધા હવે આ બે નો શું કરવાનો તફાવત તફાવત એટલે શું કરીશું બાદ બાકી કરીશું તફાવત એટલે શું કરવાનું બંનેની બાદ બાકી તો શું જવાબ આવશે અહીંયા માઇનસ બે ને માઇનસ બે આ માઇનસ બે આવેલા એટલે માઇનસ એક હવે શું થશે ઓછે ઓછે વધતા સરવાળો કરવાનો બે ને કેટલા થશે ત્રણ અને મોટા મોટા આંકડા આગળ માઇનસ છે એટલે માઇનસ ત્રણ જવાબ આવશે શું જવાબ આવશે બાળકો માઇનસ ત્રણ જવાબ આવશે તો આ તફાવત લીધો સંખ્યાનો તફાવત પણ લીધો અને એક ઋણ સંખ્યા લીધી ને એક સંખ્યા લીધી ધન સંખ્યા હવે બીજી પણ આપણે જોડી બનાવી લઈએ કઈ જોડી બની શકે આવું થઈ શકે ઋણ સંખ્યા તરીકે માઇનસ પાંચ લો અને ધન સંખ્યા તરીકે બે લો તો પણ જવાબ માઇનસ ત્રણ આવી શકે કઈ રીતે કારણ કે પાછો તફાવત શું કરવાનો છે સોળ તફાવત માઇનસ ત્રણ લાવો જવાબ માઇનસ ત્રણ લાવો હોય તો શું કરી શકાય કે જેથી જવાબ માઇનસ ત્રણ આવે તો એક ધન અને એક ઋણ સંખ્યા લેવાની છે ને આપણે તો આવું લઈ શકાય માઇનસ ત્રણ તફાવત લાવો હોય અને એક ઋણ સંખ્યા અને એક ધન સંખ્યા લેવી હોય તો બાળકો કઈ બે સંખ્યા લેવી જોઈએ તો એમાં આપણે એમ કરી શકાય કે જેથી માઇનસ ત્રણ જવાબ આવે પાછો તફાવત તરીકે લાવવાનો છે એકમાં પાંચ લો બરોબર એકમાં આઠ લો પણ ઋણ સંખ્યા હોય તો માઇનસ પાંચ રાખવાનું માઇનસ તો પછી સરવાળો સોરી બીજી જોડે વિચારીને કહેવી પડશે કારણ કે અહીંયા પ્રશ્ન એવો છે કે જેનો તફાવત માઇનસ ત્રણ થાય એવી એક જોડી લેવાની છે સોરી ફોર મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ આ જવાબ હું તમને ચોક્કસ નેક્સ્ટ ભાગમાં આપીશ કે એવી બે સંખ્યા લેવાની કે જે ઋણ અને ધન હોય ને એનો તફાવત માઇનસ ત્રણ આવે ચાલો આગળ જોઈએ એક જોડી તો આ છે કે માઇનસ બે અને એક વાર બરોબર ચાલો આપણે આગળ જોઈએ પછી પ્રશ્ન નંબર ત્રીજો શું કે છે બાળકો પ્રશ્ન નંબર ત્રીજો તો પ્રશ્ન નંબર ત્રીજો એવું કે છે બાળકો અમુક સમયે બાળકો આપણું મગજ કામ કરતું બંધ થઈ જાય આવા આવા પ્રશ્ન આવે ત્યારે છે એકદમ સહેલો તમે પણ જોઈ શકશો ને સમજી શકશો કે આ તો એકદમ વાત છે એટલે છતાં સાહેબને સમજણમાં વાર લાગે પણ આ જવાબ તમને હું ચોક્કસ નેક્સ્ટ ભાગમાં આપીશ ચાલો આપણે જોઈએ દાખલા નંબર ચોથો આ ત્રીજામાં બધા એક એક જોડી બનાવવાની હતી પણ આપણે બબે જોડી બનાવી છે એક ત્રીજા પ્રશ્નમાં રહી ગઈ આગળ જોઈએ પ્રશ્ન દાખલા નંબર ત્રીજ ક્વિઝના ત્રણ ક્રમિક રાઉન્ડ છે હવે ક્વિઝ એટલે રમત રમે છે પ્રશ્ન મંચ છે કેવાય ને બાળકો ત્રીજો રાઉન્ડ ક્વિઝના ત્રણ રાઉન્ડ છે એમાં બે ટીમ ભાગ લે છે ટીમ એ અને ટીમ બી આવી રીતે આપણે ટીમ પાડતા હોય પ્રશ્ન મંચ રમતા ને બાળકો ક્લાસમાં તો એની જેમ જ છે બે ટીમ છે ટીમ એ અને ટીમ બી એમને કઈ રીતે માર્ક મળેલા છે ત્રણ રાઉન્ડ છે તો માઇનસ ચાલીસ દસ અને જીરો એટલે એવું છે કે આ ટીમ એ છે ટીમ બી આમાં માઇનસ પદ્ધતિ હતી ખોટો પડે તો માઇનસ થાય સાચો પડે તો પ્લસ એ આવે તો એક વખત એમને માઇનસ ચાલીસ મેળા એક વખત પ્લસ દસ મેળા એક વખત જીરો માર્ક જવાબ જ ન આપ્યો પછી શું થયું જો બાળકો અને ટીમ બી છે ને એ કેવી રીતે માર્ક મેળવ્યા એકમાં દસ મેળવ્યા પેલામાં બીજામાં જીરો ત્રીજામાં માઇનસ ચાલીસ આવી રીતે બંને ટીમને માર્ક મળેલા છે તો હવે પ્રશ્ન શું કે છે બાળકો કઈ ટીમના ગુણ વધુ છે આપણે કહો તો આ બે માંથી કઈ ટીમને વધારે ગુણ મળેલા છે ચાલો આપણે જોઈએ તો ટીમ એ નો ગુણ ટીમ એ ના કુલ
હવે કુલ કુલ ગોતો તો આ બધાને શું કરવું પડે બાળકો સરવાળો કરો તો હું શું કરું છું માઈનસ 40 માં વત્તા સરવાળો કરવો પડશે એમાં શું નાખીશ 10 વત્તા શું કરીશ 0 તો આ માઈનસ 40 10 વત્તા 0 તો શું થશે આ માઈનસ 40 ને માઈનસ 40 આ 0 ઉમેરો કે ન ઉમેરો કે ફેર પડે નહીં વત્તા 10 ના 10 હવે શું થશે અહીંયા વત્તે ઓછે ઓછા એટલે બાદ બાકી થાય તો કે 40 માંથી 10 જાય શું બને 30 અને મોટા આંકડા આગળ માઈનસ છે તો માઈનસ તો ટીમ એ ના કુલ ગુણ કેટલા હશે માઈનસ 30 હશે તો હવે ટીમ બી ના જોઈએ પછી ખબર પડે કોને વધારે ગુણ મળે તો ટીમ બી ના ગુણ તો ટીમ બી ના કુલ ગુણ કેટલા હશે એને સરવાળો કરો પહેલા એને 10 મળ્યા વત્તા પછી 0 મળ્યા વત્તા માઈનસ 40 મળ્યા એટલે કૌંસમાં રાખો પછી શું કરવાનું આ 10 ના 10 0 તો લખવાનો લખો કે ફેર પડે નહીં કારણ કે એમાં 0 ઉમેરશો તો એની સંખ્યા પોતે જ રહે 10 માં 0 નાખો 10 જ રહે આ વત્તે ઓછે શું થશે ઓછા 40 હવે શું થશે આ 10 પ્લસ છે 40 માઇનસ છે તો વત્તે ઓછે ઓછા 40 માંથી 10 જાય તો 30 મોટા આંકડા ની નિશાની માઇનસ છે તો માઇનસ તો આમાં પણ માઇનસ 30 ગુણ મળ્યા તે બી ને પણ કેટલા મળ્યા માઇનસ 30 ગુણ મળ્યા એનો મતલબ આમાં કોને વધુ મળ્યા તો કે કોઈને નહીં ટીમ એ અને ટીમ બી ના ગુણ કેવા છે સમાન છે હજી એક આગળ પ્રશ્ન પૂછો છે લોકો શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય તો કે હા પૂર્ણાંક સંખ્યાઓને તમે ગમે તે ક્રમમાં ઉમેરો એમાં કંઈ પણ ફેર પડતો નથી જોવાનું આમાં પહેલા માઇનસ 40 હતા પછી 10 હતા આમાં કેવું હતું પહેલા 10 હતા પછી માઇનસ 40 હતા તો ક્રમમાં તમે ગમે તે ક્રમમાં ઉમેરો તો એમાં કંઈ ફેર પડતો નથી જવાબ તો ઉમેરી શકાય છે એમાં શું જવાબ આવશે હા ગમે તે ક્રમમાં ઉમેરી શકાય અને ગુણ કયા ટીમને વધુ ગુણ મળ્યા એમાં શું લખશું ટીમ એ અને ટીમ બી બંનેના ગુણ કેવા છે સમાન છે અને એ કેટલા ગુણ હશે માઇનસ 30 હશે યાદ રહેશે બાળકો શું લખવાનું છે છેલ્લે ચાલો આપણે જોઈએ દાખલા નંબર 4 ખાલી જગ્યા ભરો તો એમાં શું લખશું બાળકો દાખલા નંબર 4 નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કરો એટલે આપણે એમાં ખાલી જગ્યા પૂરવાની છે ચાલો આપણે જોઈએ પહેલી એટલી છે માઇનસ 5 વત્તા માઇનસ 8 એટલે બધી ખાલી જગ્યા આપણે બહાર લખવાની છે દાખલા નંબર 4 એમાં પહેલી ખાલી જગ્યા માઇનસ 5 વત્તા માઇનસ 8 બરાબર માઇનસ 8 વત્તા ખાલી જગ્યા બીજી ખાલી જગ્યામાં માઇનસ 53 વત્તા ખાલી જગ્યા બરાબર માઇનસ 53 ત્રીજી ખાલી જગ્યા 17 વત્તા ખાલી જગ્યા બરાબર 0 જવાબ થવો જોઈએ ચોથી ખાલી જગ્યા 13 વત્તા માઇનસ 12 કૌંસ પૂરો વત્તા ખાલી જગ્યા બરાબર 13 વત્તા કૌંસ માં માઇનસ 12 વત્તા 17 સોરી માઇનસ 7 માઇનસ 7 અને પાંચમી ખાલી જગ્યા માઇનસ 4 વત્તા કૌંસ માં 15 વત્તા માઇનસ 3 કૌંસ પૂરો બરાબર કૌંસમાં માઇનસ 4 વત્તા 15 વત્તા ખાલી જગ્યા તો બાળકો આમાં ગણતરી નથી કરવાની આમાં નિયમ કયો લાગુ પડે એ આપણે જોવાનું છે આપણે આગળ ભણી જ ગયા છે કે પૂર્ણાંક સંખ્યા માટે ક્રમનો નિયમ લાગુ પડે છે સરવાળા બાદબાકીમાં નથી લાગુ પડતો એની આગળ આપણે શું જોઈ ગયા હતા તો કે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા બાદબાકી આપણે હવે જોઈ ગયા હવે આમાં શું કરવાનું છે માઇનસ 5 વત્તા માઇનસ 8 છે હવે બરાબર કરીને ઓલી બાજુ જુઓ તો પહેલા માઇનસ 8 લીધા હતા હવે શું આવશે માઇનસ 5 આવે ક્રમ ખાલી બદલ્યો છે શું બદલ્યો છે બાળકો ક્રમ આપણે આવી રીતે હોય 2 વત્તા 3 હોય તો આમાં લખું 3 પછી વત્તા 5 શું આવશે 2 કારણ કે 2 વત્તા 3 છે તો એમાં શું લખીએ કે 3 વત્તા 2 તો જ બંનેનો જવાબ સરખો આવશે ને અહીં 3 વત્તા 2 લખું તો જવાબ 2 વાર કેવો આવે સરખા તો આમાં એવું છે માઇનસ 5 વત્તા માઇનસ 8 તો માઇનસ 8 વત્તા શું જવાબ આવશે માઇનસ 5 જ આવશે તો આમાં કયો નિયમ જોવા મળ્યો ક્રમનો નિયમ જોવા મળ્યો કયો નિયમ ક્રમનો
53 માં શું ઉમેરું તો જવાબ -53 ને -53 જ રહે એટલે કે સંખ્યા પોતે જ તો યાદ રાખજો એમાં 0 ઉમેર 5 માં હું કેટલા નાખો તો જવાબ 5 જ રહે તો 5 માં 0 નાખો તો જવાબ પોતે જ સંખ્યા રહે 5 માં 0 નાખો તો 5 રહે 10 માં 0 નાખો તો 10 ખુદ રહે એવી રીતે -53 માં શું ઉમેરીશ 0 ઉમેરીશ તો શું બનશે જવાબ -53 જ બનશે તો શું હતું આ સરવાળા માટેની તટસ્થ સંખ્યા હતી સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય છે યાદ ન કરો આ એમાં કીધું છે -53 માં શૂન્ય ઉમેરો તો -53 બને ત્યારબાદ ત્રીજી ખાલી 17 માં હું શું ઉમેરું તો જવાબ 0 થાય યાદ રાખો બાળકો જવાબ 0 ક્યારે થાય તો કે બે વિરોધી સંખ્યા હોય ને બે વિરોધી સંખ્યા એનો સરવાળો શૂન્ય થાય એવું આપણે અભ્યાસ કરી છે કે 17 હોય એની વિરોધી સંખ્યા શું થાય -17 થાય વ્યસ્ત ની વિરોધી સંખ્યા આપણે અભ્યાસ કરી 17 હોય તો એની વિરોધી સંખ્યા શું થાય -17 થાય તો જવાબ શું આવશે અહીંયા 17 છે એટલે વિરોધી સંખ્યા શું આવશે -17 અને બે વિરોધી સંખ્યાનો સરવાળો જો અહીં સરવાળો તો એટલે મને ખબર પડી આ 17 છે તો અહીં -17 એની સિવે એક સંખ્યા નહીં આવે તો 17 વત્તા -17 એટલે માં જોવા આવો 17 વત્તા -17 છે તો આ 17 ના 17 વધે ઓછે ઓછા 17 માં 17 વધે ઓછી તો જે બે સંખ્યા આવી હોય એની વિરોધી સંખ્યા વિરોધી એટલે નિશાની બદલી જાય પ્લસ છે તો અહીં -17 ઉપર તો આ બે વિરોધી સંખ્યાનો સરવાળો શું થાય શૂન્ય તો આમાં વિરોધી સંખ્યાનો નિયમ લાગુ ચોથી ખાલી જગ્યામાં શું છે બરાબર 13 વત્તા -12 એટલે પહેલી અને બીજી સંખ્યાનો જૂથ બનાવ્યો છે વત્તા ખાલી જગ્યા એટલે ત્રીજી સંખ્યા એકલી લેવાની છે એ આપણે આમાંથી મળી લેજો આ બાજુથી મળી આમાં પહેલી સંખ્યા એકલી છે અને બીજી અને ત્રીજી સંખ્યાનો જૂથ બનાવ્યો છે આપણે આમાં ત્રીજી સંખ્યા જોતી તમારી ત્રીજી સંખ્યા કઈ છે આ અહીંયા -7 કેટલા છે -7 તો અહીંયા જવાબ શું આવશે -7 આવશે આ બાળકો કયા નિયમ ઉપરથી ખબર પડે જૂથના નિયમ જૂથ બનાવ્યું છે આમાં પહેલી અને બીજી સંખ્યાનું જૂથ બનાવ્યું છે ત્રીજી સંખ્યા એકલી રાખવાની છે જ્યારે બરાબરની ઓલી બાજુ તમે જુઓ ને એમાં પહેલી સંખ્યા એકલી છે બીજી અને ત્રીજીનું જૂથ બનાવતા ત્રીજી સંખ્યા કઈ હશે અહીંયા -7 હશે હવે એવી રીતે આમાં પણ આમાં શું કે જોવા મળ્યું જૂથનો નિયમ તો આમાં પણ એવું છે જો બાળકો પહેલી સંખ્યા -4 છે બીજી સંખ્યા 15 અને ત્રીજી સંખ્યા -3 છે હવે જૂથ કોણ બનાવ્યું છે કે બીજી અને ત્રીજી સંખ્યાનો બનાવ્યું છે પહેલી સંખ્યા એના છે હવે આમાં શું કર્યું તો કે પહેલી અને બીજી નું બનાવી દીધું જો -4 અને 15 નું જૂથ બનાવ્યું ત્રીજી સંખ્યા કઈ હશે -3 હશે ત્રીજી કઈ સંખ્યા હશે અહીંયા -3 કયા નિયમને આધારે આપણે એમાં પૂરી ખાલી જગ્યા જૂથના નિયમને એમાં પણ શું આવશે જૂથનો નિયમ તો આ નિયમ ખાલી શું કહેવામાં આવે એના આધારે ખાલી જગ્યા પ્રમાણે દે કયો નિયમ આમાં જોવા મળે છે તો યાદ રહેશે બાળકો પહેલામાં -5 આવશે કેમ કારણ કે ક્રમનો નિયમ છે બીજામાં 0 આવશે કેમ કારણ કે સરવાળા માટે તટસ્થ સંખ્યા શૂન્ય હોય -53 માં શું ઉમેરો તો જવાબ -53 ને 53 રહે એમાં શૂન્ય ઉમેરો ને ત્યારે પછી બીજું શું કહે છે જવાબ આ ત્રીજી ખાલી જગ્યા શું હતી 17 વત્તા -17 એટલે તો કે 17 છે એમાં કઈ સંખ્યા ઉમેરો તો એનો સરવાળો શૂન્ય થાય તો કે બે વિરોધી સંખ્યા ઉમેરો એટલે કે 17 છે એની વિરોધી -17 થાય બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા શૂન્ય થાય પછી ચોથી અને પાંચમી ખાલી જગ્યા શેના ઉપર હતી જૂથના નિયમને આધારે હતી તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 સંપૂર્ણ પૂરું થાય છે હજી ચેપ્ટર આપણે બાકી છે આગળ 1.3 નો અભ્યાસ કરવાનો છે પણ અહીંયા અત્યારે આપણે સ્વાધ્યાય 1.2 પૂરું કરીએ છીએ તમારે શું કરવાનું રહેશે તો કે હોમવર્કમાં ઉદાહરણ નંબર 1 આપેલો આજે શું કરવાનું તો કે પાકા ચોપડામાં સ્વાધ્યાય 1.2 પૂરું કરી દેવાનું રહેશે બાળકો તમારું લેશન 14 જુલાઈએ જોવામાં આવશે પાકો ચોપડો તો આશા રાખું છું આ વિડિયો તમને પસંદ આવ્યો હશે જો વિડિયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો મળીએ આગળના ભાગમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત